ખેડૂતો દ્વારા એક સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2021-22 ની ખરીફ સિઝન માટે કૃષિ પેદાશોના મહત્તમ ટેકાના ભાવમાં 62% સુધીનો જંગી વધારો કર્યો છે. ખરીફ સિઝનમાં ડાંગર, અડદ સહિત વિવિધ કઠોળ, મગફળી, કપાસ, શેરડી જેવા કૃષિ પાકોનું ઉત્પાદન થાય છે. સરકારે ટેકાના ભાવ વધતા ખેડૂતોને ખરીફ પાકોના ઊંચા ભાવ મળવાની આશા વધારી છે. ટેકાના ભાવ વધતા ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્યમાં સરકારને મદદ મળશે. આગામી નવી ખરીફ સિઝન માટે તલના લઘુત્તમ ટેકાના ભાવમાં સૌથી વધુ પ્રતિ ક્વિન્ટલ દીઠ 452 રૂપિયાનો વધારો કરાયો છે, જ્યારે પાછલી સિઝનમાં MSP રૂપિયા 300 રૂપિયા વધારાઈ હતી. તેવી જ રીતે દેશમાં કઠોળનું ઉત્પાદન વધે અને આયાત પર નિર્ભરતા ઘટે આ માટે સરકારે આ વખતે તુવેર અને અડદની MSP પ્રતિ ક્વિન્ટલ દીઠ 300 રૂપિયા વધારીને 6300 રૂપિયા કરી છે. તો મગ ટેકાના ભાવ રૂપિયા 79 રૂપિયા વધારીને પ્રતિ ક્વિન્ટલ 7275 રૂપિયા કરાયો છે. ખેડૂતોનું કઠોળનું વાવેતર વધારે તે માટે છેલ્લા ઘણા સમયથી તેના ટેકાના ભાવમાં સતત વૃદ્ધિ કરવામાં આવી રહી છે. ખરીફ સિઝનના મુખ્ય પાકમાં ડાંગરની MSP જે ગત વર્ષે 1868 રૂપિયા હતી તે 72 રૂપિયા વધારીને પ્રતિ ક્વિન્ટલ 1940 રૂપિયા કરાઈ છે.